પહેલી ફેબ્રુઆરી 2020ના દિવસે આપણા દેશનું ફાઇનાન્શિયલ બજેટ રજૂ કરતી વખતે આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણે એવું અનાઉન્સ કર્યું કે આપણા દેશની ઇન્સ્યોરન્સની સૌથી મોટી કંપની એટલે LIC માં આપણા દેશની સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું છે, આ ડિસઇન્વેસ્ટમેન્ટ પછી LIC નું શું થશે, અને સાથે સાથે આપણે જો અગર LIC માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે પોલિસી લીધેલી છે તો એનું શું થવાનું છે, એની માહિતી તમને જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ ખૂબ જ મોટા ન્યૂઝ કહેવાય કે આપણા દેશની સરકાર LIC માં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, કારણ કે LIC આપણા દેશમાં જેટલું બી ઇન્સ્યોરન્સનો ધંધો થતો હોય છે ને એમાંથી 75% સ્ટેક LIC નો હોય છે, અને લોકો ઓબ્વિયસલી LIC પર ટ્રસ્ટ મૂકશે કારણ કે સરકારની કંપની છે, 60 વર્ષ જૂની આ કંપની છે, જેમાં 100 એ 100% ભાગ અત્યારે સરકારનો છે, એટલે આ સરકારી કંપની જ કહેવાય. પણ આમાં ડિસઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ હું તમને કહી દઉં કે કોઈ પણ વ્યક્તિનો ભાગ જે તે કંપનીમાં હોય એ ભાગ અગર ઓછો કરવા માંગે તો એ ભાગ જેટલો ઓછો કરે છે એટલી રકમ લઈને એ વ્યક્તિ ઊભો થઈ જાય, એને એટલું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. હવે આપણા દેશની સરકાર એ LIC માં IPO ના માધ્યમથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, પણ પૂરેપૂરો ભાગ નહીં, થોડોક જ ભાગ. IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, એટલે જે આપણે શેર ખરીદતા હોય ને એ. હવે કેટલું ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે આપણા દેશની સરકારનો આ વર્ષે, તો આ વર્ષે એટલે કે એપ્રિલ 2020થી લઈને માર્ચ 2021 સુધીનો 2,10,000 કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે સરકારનો, જે અચીવ કરશે સરકાર BPCL, એર ઇન્ડિયા, IDBI, પછી LIC, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કન્ટેનર કોર્પોરેશન ઇન્ડિયા જેવી ગવર્મેન્ટ કંપનીઓમાં પોતાનો ભાગ વેચીને. સૂત્રો દ્વારા જેટલું આપણને સૂચના મળે છે ને એમાં તો એટલું જ ખબર પડે છે કે LIC માં સરકાર પોતાનો થોડોક હિસ્સો વેચશે, ડિસઇન્વેસ્ટ કરશે, અને LIC ને એક PSU એટલે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બનાવી દેશે, જેમાં કંટ્રોલિંગ સ્ટેક હજુ સરકાર પાસે જ હશે, એટલે આપણે ચિંતાની તો કોઈ જરૂરત નથી. અને બીજું હું તમને જણાવી દઉં કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની હોય ને એને રેગ્યુલેટ કરવા અને પ્રોપર કામ કરે છે કે નહીં એના માટે ગાઈડલાઇન્સ તૈયાર કરવા અને એનું ધ્યાન રાખવા IRDAI એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના આપણા દેશમાં કરેલી જ છે. એટલે LIC માં આપણું ઇન્વેસ્ટમેન્ટ તો સેફ જ રહેશે. LIC ના કુલ અસેટ આપણા દેશમાં 31.11 લાખ કરોડ થી પણ વધુ છે, એટલે જ્યારે એનો IPO બહાર આવશે ને એટલે તરત જ LIC આપણા દેશની સૌથી મોટી માર્કેટ કેપિટલાઇઝેશન વાળી કંપની બની જશે. અને હવે આપણે વાત કરીશું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની, કે આ LIC નો IPO બહાર પડશે, ડિસઇન્વેસ્ટમેન્ટ થશે, એના પછી આપણું જે ઇન્વેસ્ટમેન્ટ LIC માં છે એનું શું થશે. તો એ ઇન્વેસ્ટમેન્ટની ચિંતા તો છે જ નહીં, એ તો મેં તમને જણાવી દીધું, પણ એના પછી LIC માં ઘણી બધી ચેન્જીસ આવશે. સૌથી પહેલાં IPO બહાર પડશે એટલે એ લોકોને SEBI ની ગાઈડલાઇન્સ ફોલો કરવી પડશે, અને એટલે જ આપણને કંપનીની ઇન્ટરનલ બધી જ પ્રોસેસની માહિતી મળી જશે, કારણ કે એ લોકોએ બધી બહાર રિલીઝ કરવી જ પડે, અને એટલે ટ્રાન્સપરન્સી ખૂબ વધી જવાની છે. એના પછી કોઈ પણ કંપની ગવર્મેન્ટની કંપની હોય, હું એમ નથી કહેતો કે LIC માં સર્વિસીસથી આપણે ખુશ નથી, પણ એક વખત ગવર્મેન્ટ કંપની પ્રાઇવેટ થઈ જાય તો એના પછી હજુ પણ બેટર સર્વિસીસ આપવાનો પ્રયાસ કરે છે, અને આપણને હજુ પણ બેટર સર્વિસીસ મળશે ને એક લેવલ હજુ પણ આગળ વધી શકે છે LIC એના પછી. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અત્યારે LIC ચાલે છે ફક્ત અને ફક્ત સરકારી કંપની છે એના નામ ઉપર. એક વખત જો એ સરકારી કંપનીમાંથી એક PSUમાં કન્વર્ટ થઈ જશે તો એને માર્કેટમાં કોમ્પિટિશનની સામે ઊભા રહેવા, આપણને બેટર પ્રોડક્ટ્સ ઓફર કરવા પડશે અને આપણને બેટર રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપવા પડશે. એટલે અત્યારે જેટલી પોલિસી મળે છે એના કરતાં પણ બેટર પોલિસી મળવાના ચાન્સીસ છે, અને આપણે અત્યારે જેટલું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને જેટલું રિટર્ન મેળવીએ છીએ એનાથી પણ બેટર રિટર્ન મેળવવાના ચાન્સીસ વધી જાય છે. આશા રાખું છું આ માહિતી આપ્યા પછી તમે જો અગર બજેટની સ્પીચ પછી મૂંઝવણમાં અગર જતા રહ્યા હોય કે LIC નું અગર ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ જશે તો અમે શું કરીશું ને તમને ટેન્શન થઈ હોય, એ ટેન્શન અગર મેં દૂર કરી હોય તો તમે એકલા ના રહી જતા, આવી ટેન્શન તમે બધાની દૂર કરજો, બધાને આ માહિતી જણાવી દેજો. અમારી વાત તમને ગમે છે તો રોજે એક વાત કહું, જોતા રહેજો, લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરતા રહેજો, અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com પણ જોતા રહેજો.